नमस्कार विद्यार्थी मित्रों, नमस्कार विद्यार्थी मित्रों, धोरण सात विषय गणित में आपनो हार्दिक स्वागत है। आज आपणे चेप्टर एक पूर्णांक संख्याओ भाग आठ नो अभ्यास करीशुं। चलो तेमां जोईशुं आपणे स्वाध्याय 1.2 प्रश्न एक पूर्णांक संख्याओनी जोड़ी लखो। तमने अहीं पूर्णांक संख्याओनी जोड़ी एटले के बे बे जोड़ी हमेशा बे में होय, बे अंक लखवा पड़े बराबर। तो पूर्णांक संख्याओनी जोड़ी लखो कि जेनो सरवाळो -7 थाय। तो अहीं तमे असंख्य जवाब लखी शको, एवुं नथी मे लखो ते ज जवाब आवे, तमे लखो ते पण चाले, -7 जवाब आवो जोईए। चलो तो अहीं तमने एक जोड़ी आपेली छे -5 प्लस -2। जो बन्नेनो सरवाळो तमे जोशो तो जो -5 -2 बराबर है, बे निशानी छे एटले तमने आगळ मैं कीधुं तुं एक करवानी, तो माइनस माइनस प्लस तो -7 मोटी संख्यानी निशानी। तो पहली जोड़ी कई थशे आपणी अहींया -2 अने -5 आ पहली जोड़ी। हवे बीजी जोड़ी आपणे लखवी तो लखी शकाय जो आ रीते -6 + -1। चलो -6 - 1 -4 जवाब आव्यो। तो बीजी जोड़ी कई थशे -6 - -1। आ रीते तमे असंख्य जवाब लखी शको छो। ओके चलो बी तफावत -10 होय, तफावत एटले के बादबाकी, बादबाकी केवी होय -10। तो -2 अने -8 अहींया कर्युं, बन्नेनी बादबाकी करी छे -2 - 8। आ जोड़ी कहेवाय ने, कारण के 8 प्लस छे अने -2 ऋण छे, तो 2 ની બાદબાકી કરી બરાબર છે। તો બીજી જોડ તમારે ગોતી હોય તો જો હજી હું તમને કહું -20 અને આ બાદબાકી એટલે કે તફાવત અને -10। ચાલો આ બેનો તફાવત કર્યો તો અહીંયા જુઓ --+10 થઈ ગયા, તો અહીંયા -10 જવાબ આવશે બરાબર। તો બીજી જોડી કઈ થશે -20 અને -10। ઓકે તમે તમારી રીતે પણ જોડીઓ શોધી શકો છો। ઓકે ચાલો ત્યારબાદ સી સરવાળો 0 હોય તો તમે જોઈ શકો છો કે કોઈ પણ બે વિરોધી સંખ્યા લ્યો તો એનો સરવાળો 0 જ થાય। અહીંયા એક -5 અને -5 લીધા છે તો બંનેનો સરવાળો +-0 થઈ ગયો। તો એ જ રીતે ચાલો -12 + 12 શૂન્ય થશે, -10 + 10 શૂન્ય થશે। તો કોઈ પણ તમે જોડી લખી શકો છો -5 - 5 -2 - 2 - 3 - 3, કોઈપણ તમે વિરોધી સંખ્યાની જોડી લખી શકો છો, અસંખ્ય જવાબ આવી શકે છે। ચાલો બી જેનો તફાવત 8 હોય તેવા ઋણ પૂર્ણાંકોની જોડી લખો। અહીં પણ તમને અસંખ્ય જવાબો મળે છે, બાદબાકી કેવી હોવી જોઈએ 8 અને ઋણ પૂર્ણાંકો બંને કેવા હોવા જોઈએ, ઋણ પૂર્ણાંકો બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો -2 અને -10 8 આવ્યો। ઓકે અહીંયા આ જોડી નહીં હાલે ચાલે, કેમ કારણ કે એક માઇનસ છે અને એક પ્લસ છે બરાબર, બંને કેવા હોવા જોઈએ માઇનસ। હવે હજી એક બીજી જોડી છે, બીજી જોડી છે જો -3 - -11। ચલો -3 + 11 તો જવાબ કેવો આવશે આપણો 8 બરાબર છે। ઓકે ચાલો ત્યારબાદ બી છે જેનો સરવાળો -5 હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો, જેનો સરવાળો કેવો હોવો જોઈએ -5। તો તમે જોઈ શકો છો એક તો -7 + 2 છે એનો સરવાળો કરો છો તમે, તો અહીંયા જોડી કઈ છે -7 અને -2 બરાબર, એટલે શું આવશે -5। ઓકે આ રીતે તમે તમારી રીતે પણ બીજો બનાવી શકો છો। સી જેનો તફાવત -3 હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક, તો -2 અને -1 તો -3 આવી ગયા। ઓકે ચાલો ત્યારબાદ પ્રશ્ન 3 ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ પછી ટીમ એના ગુણ -40, 10 અને 0 છે, ટીમ બીના ગુણ 10, 0 અને -40 છે, કઈ ટીમના ગુણ વધુ છે,
શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ? તો જોઈ શકો છો અહીંયા ટીમ એના ગુણ કેટલા છે, -40, 10 અને 0. તો ટીમ એના કુલ ગુણ આપણે ગણશું તો બધાનો સરવાળો કરવો પડશે. ચાલો અહીંયા સરવાળો કર્યો, માઇનસ પ્લસ માઇનસ, તો 40માંથી 10 બાદ કરશો તો -30 જવાબ આવ્યો. હવે ટીમ બીના ગુણ છે 10, 0 અને -4, તો એની બધાની વચ્ચે સરવાળા નિશાની કરી, 10 - 40, તો એનો જવાબ શું આવ્યો, -30. તો શું કઈ ટીમના વધુ ગુણ છે? તો બંને ટીમના ગુણ કેવા છે, સરખા. શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ? તો હા, અહીંયા તમે જોઈ શકો છો બંનેમાં ક્રમ અલગ અલગ છે. -40 પહેલાં હતા, અહીંયા છેલ્લે છે. 10 અહીંયા વચ્ચે છે, અહીંયા પહેલાં છે. કોઈ પણ ક્રમમાં તમે ઉમેરી શકો છો તો જવાબ આપણો કેવો આવે છે, સરખો. એટલે કે સરવાળા અને બાદ સરવાળામાં ક્રમનો ગુણધર્મ જળવાઈ રહે છે. ચાલો ત્યારબાદ પ્રશ્ન 4 જોઈએ. નીચે આપેલ વિધાન સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. અહીંયા તમને -5 + -8 આપેલા છે, તો બંને વચ્ચે પ્લસની નિશાની છે, તો અહીંયા સરવાળાનો ગુણધર્મ પ્રમાણે -8 છે, તો અહીંયા શું આવશે, -5. ત્યારબાદ બીજો દાખલો છે, બીજી ખાલી જગ્યા છે, -53માં તમે શું ઉમેરશો તો તમને જવાબ -53 મળે. તો આપણે શૂન્ય સરવાળા વિશે તટસ્થનો ગુણધર્મ આપણે જોઈ ગયા કે સરવાળા વિશે તટસ્થ કોણ છે, શૂન્ય. તમે -53માં શૂન્ય ઉમેરશો તો તમારો જવાબ તેનો તેજ આવશે. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા, 17 + 0. તો 17માં તમે શું એડ કરશો તો તમને શૂન્ય જવાબ આવશે. તો આપણે કોઈ પણ સંખ્યાની વિરોધી સંખ્યા તમે એમાં ઉમેરો તો તમને જવાબ શૂન્ય મળે. તો 17ની વિરોધી કઈ આવશે, -17, બરાબર. તો બંનેની બાદબાકી કે સરવાળો કરશો તો શૂન્ય જવાબ મળે છે તમને. ત્યારબાદ આવી ખાલી જગ્યા, એ તમને જૂથનો ગુણધર્મ બતાવે છે. પહેલાં અહીં 13 અને 12નું જૂથ બનાવ્યું છે અને એક સંખ્યા છૂટી કરેલી છે. ત્યારબાદ અહીંયા 12 અને 17નું જૂથ બનાવ્યું છે અને 13 ને 12 કર્યા છે. તો અહીંયા જોઈ શકો છો 13 અને 12 આપેલા છે, -7 નથી, તો અહીંયા આપણો જવાબ આવશે -7, બરાબર છે. ચાલો ત્યારબાદ વી, -4 + 15 + -3 = -4 + 15. હવે તમે જોઈ શકો છો અહીંયા પહેલાં 15 અને 3નું જૂથ બનાવ્યું છે, -4ને જૂથમાંથી 12 કાઢ્યા છે. તો અહીંયા સામેની બાજુ બરાબરની -4 અને -15નું જૂથ બનાવ્યું છે અને કોણનો જવાબ પછી અહીંયા કોણ 12 આવશે કે -3. ઓકે, તો આપણો છેલ્લો જવાબ શું આવશે, -3. અહીં આપણો ભાગ 8 પૂર્ણ કરીએ છીએ. બધા જ દાખલા ફરી વાર ગણવા અને યાદ રાખવા. આભાર બાળકો.